हेलो विद्यार्थी मित्रों, सोनो प्रश्न सर ने गुड मॉर्निंग। धोरण 11 कॉमर्स ની અંદર આપણે લાસ્ટ માં ખર્ચ વાળા વ્યવહારો, મૂડી વાળા વ્યવહારો, ઉપાડ વાળા વ્યવહારો તથા લોન વાળા વ્યવહારો પૂર્ણ કરી ચૂક્યા છે। આજે આપણે અગત્યનો પોઈન્ટ ચોરી થી, દરિયા થી, આગ થી, અન્ય રીતે ગમે તે માલ જાય તો ખરીદ ખાતે જમા રાખવાનું છે। તો બહુ જ અગત્યના પોઈન્ટ સમજજો। चोरी की जाए, दरिया की जाए, नमूना दी जाए, वर्षा की पड़ी जाए, आग की पड़ी जाए के अन्य रीते गैर माल हो तो तमारे खरीद खाते जमा रखवानो छे। बराबर है? एने खेड खास आपी दो। तमारे त्रण प्रोसेस पर लावानो छे। खरीद खाते जमा फाइनल से पर आप त्रण वस्तु उधार रखवानी, वीमा प्रीमियम होय तो रखवानो, उपज होय तो रोकड़ रखवानो, नहीं तो नुकसान रखवानो। कोनो नुकसान जाता जो शके आ हिंट पर बधी जानकारी बन सके। पहले प्रथम बोलू छू के बराबर ध्यान दो। नंबर एक, चोपड़ा मारी साथे साथे लग्न करकर ने ख्याल आ रुपया 80,000 नो माल आग थी बरी गयो। रुपया 80,000 नो माल आग थी बरी गयो। चलो पहला पहला दाखला बीमा कंपनी लखी छे नथी लखियो तो एने साइड में लखे। उपजा लखी छे नथी लखियो तो नुकसान कोना थी नुकसान थयो? आग थी। કોઈ પણ રીતે માલ જાય તો ખરીદ ખાતે જમા કરવાનું છે એટલે તમારી આમદ ઓરિજિનલમાં એવી થઈ કે આપથી નુકસાન ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયાનો માલ બળી ગયો? 80,000। તો પહેલી વાક્ય પર ખ્યાલ આવી ગયો, રૂપિયા 80,000 નો માલ આપથી બળી ગયો। और बीजो दाखलो अपन नंबर पे, रुपया 30,000 नो माल बरसात थी पलरी गयो। विमा कंपनी 70,000 नो दाव मंजूर करे आओ आप। तो पहले तो मैंने को विमा कंपनी कितना रुपया दिया? 70,000। 30,000 में 70,000 काढ़ो એટલે આપણે ખ્યાલ આવ 13,000 રૂપિયા નુકસાન થયું, પણ સાનાથી નુકસાન થયું વરસાદથી। એક તો નક્કી છે કે વીમા કંપની ઉધાર થવાની છે તો વીમા કંપની ખાતે ઉધાર 70,000 નક્કી કરી લેવા। સાનાથી નુકસાન થયું વરસાદથી નુકસાન ખાતે ઉધાર 13,000। હવે મેં કહ્યું ચોરીથી જાય, દરિયાથી, આગથી કે વરસાદથી ફિક્સ જ લખવાશે ખરીદ ખાતે જમા 13,000। જે મારે સમજાવવાની ન ડરે આ જ વાક્યને થોડું વધુ મારી રૂપિયા 90,000 નો માલ દરિયામાં તણાઈ ગયો। વીમા કંપનીએ 60% દાવો મંજૂર કર્યો, બાકીના માલના 16,000 ઉપજ્યા આવું લખ્યું છે। બહુ સમજાયો? કેટલાનો માલ તણાઈ ગયો? 90,000। 90,000 ગુણ્યા કેલ્કોમાં 60% કરો એટલે 54,000 રૂપિયા આવશે। એ વીમા કંપની લખી છે, વીમા કંપનીમાં 54,000 ફાઇનલ થઈ ગયા। ઉપજા 16,000 છે, રોકડા 16,000 ફાઇનલ થઈ ગયા, પણ ઓરિજિનલ માલ 90,000 નો હતો। 90,000 માંથી 54 અને 16 બંને માઇનસ કરો એટલે અહીં આપણું નુકસાન 20,000 નું આવશે। એ નુકસાન કોનાથી? તો દરિયાથી। તો આપણી આમાં શું લખ્યો? વીમા કંપની ખાતે ઉધાર 54, રોકડ ખાતે ઉધાર 16,
દરિયાથી નુકસાન થાતે ઉધાર 20,000 કે ખરીદ ખાતે જમા 90,000 તો લખાલ આવે કમ્પ્લેટ ત્રીજો પોઈન્ટ કહું છું રૂપિયા 12,000 નો માલ ધર્માદા પામે ચલો કયો ખર્ચ કયો અથવા કોણ નુકસાન કયો ધર્માદા જે નુકસાન એટલે અહીંયા આપણે શોર્ટમાં એ પણ લખે છે કે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અથવા ધર્માદા નુકસાન ખાતે તે કોઈ પણ રીતે માલ જાય તો શું લખાશે ખરીદ ખાતે 12,000 ઉપાડ ખાતે ઉધાર તે કોઈ પણ રીતે માલ જાય ખરીદ ખાતે જમા તો દરેકે આ અવગણ સમજી લેવાનો આ પાંચથી પાંચ વાક્ય લઈને લખાયા એ કપડે ચોપડા મોટા લો બે વાર વિડીયો સાંભળો અને ચોપડીને પેજ નંબર 68 પર ઉદાહરણ નંબર 5 ગણવાનું છે પેજ નંબર 68 પર 68 ઉદાહરણ નંબર 5 ગણવાનું એના બધા વ્યવહારો લખવાના કોઈ વ્યવહાર નવો હોય શંકાસ્પદ લાગતો હોય કે આપણને ખબર ન પડે તો પેન્સિલ ગોળ રાઉટ કરવાનો ગમે ત્યારે મને ફોન કરીને વોટ્સએપ માં નાખી કે વિડીયો કોલિંગ કરીને પણ પૂછી શકો છો એ વાક્ય બોલ છે એટલે તમને કમ્પ્લીટ આપણને બોલી દઈશ દરેકને ધન્યવાદ